जगदम्बा तमे जोगणी मां गुरुदेवी करो ने सहाय। डाढ़ी दया कर जो मारी मोगल हाची मां, मां सरस्वती सुर ने शब्द आप जो मने गुरुवरी आप जो ज्ञान। देव मणि रक्षा करो तमे ब्रह्मा विष्णु महेश, उमा करणी आगे कीजियो पची धरियो पाओ। बसियल वेरी बात गुरु ओला दुश्मन करे नीगा। परी पाचा अमास ની રાતે હું તમે ભેગા મળ્યા હોય માના ગુણગાન ગાવા માટે થઈ રોજની જેમ આજે પણ સારા સારા કલાકારો બધાય બધાયરા છે અને તમામ મોગલ છોરું સરીવી ગણપતિ વંદના વ્રતમાં આજે આપ નભરાવી સારા એવા કલાકાર છે મારું સંચાલન છે આજનું એટલે 7 મિનિટનો લઈ લો માની રોજની જે નિયમિત પ્રાર્થના છે પછી આગળ આપણે કાર્યક્રમ વધારી तू के बिन निरण निवाट मान जदि ओला कायर जीव आडा परे ए तेदि के जो मां भेड़िया मारी गुड़िया ने खोड़िया ने हाथ करो उन खोड़िया आवे तो केवी आवे ने केम आवे मारो चार लगे के डांग कर जाए घनघोर चोर तड़के ब्रह्मांड कौनिया घोर के पीए विनो मत मागे कर जाए घनघोर चोर तड़के ब्रह्मांड कौनिया घोर के पीए विनो मत मागे Thank you.
भगत नो गिनवा धाम हमाय वादे वादे नो पारसो ये मने बहुत मजा आ गया। हूं पहला राजी तो मारो विषय आसन होती मने थाय क्या थे का तो जोक्स गोतलो हवाल पड़े नहीं जीतू पा जाएं गया मने आनंद थिया रा कारण के हूं लगभग જોક્સ મારા પોતાના માથે એક ભાઈ મને સવાલ કર્યો તો કે ગોપા તમે પોતાને કેમ બદનામ કરો છો મેને કીધું કે તું બીજાને બદનામ કરવા કરતા પોતે બદનામ થઈ જાવ એ મોજ છે બીજાને બદનામ કરવાની જરૂર નથી આપણે પોતે બદનામ થઈ જાવ એટલે વાંધો ન આવે કારણ કે હમણાં કલેક્ટરમાં અરજી કરવા ગયો હતો તો અરજીમાં લખ્યું હતું આમ પુરુષ એની સામે મારા બાપુનું નામ લખ્યું હતું ચંદુભા મેં કીધું આ સાહેબને કીધું સાહેબ આ પુરુષ ભૂસી નાખો કે કામ દીધા મહાપુરુષ લોકો કે કેમ એ તો પુરુષની તાગાત નથી હાચવી ગયા જમીન વેકી કે આ કોઈ મહાપુરુષ હતા હું જેમ રામ અને કૃષ્ણ યુગ પુરુષ હતા નીચે આવ્યા એનું કામ કરીને નીકળી ગયા મારા બાપુ મહાપુરુષ હતા નીચે આવ્યા કામ પૂરું કરી ફળ નીકળી ગયા મહાપુરુષ હતા મહાપુરુષ આગળ હમણાં હિંમત છે તમે બેઠા હતા મામાની વાત કરતા હતા કે ઓલો શંકરનો પોટિયો નીકળો કહેવા માટે બધાને શંકરે કીધું કે કહેજે કે ત્રણ વાર નાય ને એક વાર ખાય પણ પોઠિયો ભૂલી ગયો અને કીધું કે ત્રણ વાર ખાય ને એક વાર નાય બાકી ત્રણ વાર જો નાવાનું કીધું હોય સાહેબ તો એવી જ આવવું પડે તમે ઘરે જાવ કોઈ બાર વાગે જાવ બપોરે એટલે કોક એમ કહેતો બાપા નહીં આવ્યા કે ના નહીં લો મારા બાપા કે ના હું નહીં આવ્યો છું એક ખંખરિયું ખેલો એવી ના નહીં ને મારા આમ નાવું જ પડશે હાંજે જાઓ બાપા નાયા હશો કે ના નહીં લો કે હું હમણાં નહીં આવ્યો અરે પણ થોડુંક તો થોડુંક નહીં લો ખાવાનું ન પછી નાવાનું જ પછી બધા નાવું 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 થઈ જાય તો હા પછી ફોન કરે કે આવો આવો નાવા પધારો કુકડી કેટલો ટાઈમ થયો તમે કુદી નાવા આવ્યા જ નહીં અને સુખી માણા હોય ને તો એની વાતો કરે સાહેબ કે સાહેબ હિંમત છે નહીં જાઓ ભાઈ પાણીનો મોટો માળા છે હા જે છો માણા નવરાવે સાહેબ અને પછી નાય છે આ નાવાનું તો મજા આવતી આ નથી જમવા જાવ એમ હરિયાનો હાથ પડતો હાલો ખાવા એમ પીતા હાલો નાવા ગામ ધરતો નાવા હાલો નાવા હાલો નાવા એ નાવાનું વાત તો મજા આવે તું પણ ખાવાનું થઈ ગયું સાહેબ બહુ મજા આવતી સાહેબ પેલું અન્ન ક્ષેત્ર નીકળી જાત દેખી બીજું નામ આવતું સ્નાન ક્ષેત્ર સાબાશ સ્નાન ક્ષેત્ર સ્નાન ક્ષેત્ર કે કરી હા પોઠિયા એ ભૂલ કરી નાખી જાય હા હા અને એમનો કે 5 રૂપિયા લખાવ એમ અમે ત્રણ વખત અહીંયા બધા નવરાવશું બોલો અંબે માત કીજે તેમ તેને મજા આવે બધા નાવાની હો હો ગૌ માથેથી માણસો આવે નાવા માટે સાહેબ નાવાના તો આશ્રમ થાત મોટા મોટા કે સાહેબ 24 કલાક કન્ટિન્યુઅસ અહીંયા આશ્રમ છે નાવાનું ચાલુ ચાલુ નાવ 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 થઈ જાય એ વયું ગયું સાહેબ પણ મારે જાજો ટાઈમ નથી લેવો કારણ કે મારે નાવાનું છે તો મહેશભાઈ સોલંકી અદ્ભુતજીનો અવાજ છે સારો એવો મોગલ છોરો અહીંયા ઘણા ટાઈમથી આવે છે પોતાની અદ્ભુત સેવા આપે છે અને બાળપણથી એના હૃદયમાં ગાવાનું જે ઘર કરી ગયું છે મારા મિત્ર છે મહેશભાઈ સોલંકી પણ અદ્ભુત અવાજ છે એવો અવાજ મેં નથી જોયો સાહેબ ધારે ને તો ગમે એમ થકવાડ દેવો માણસ છે પણ એટલો બુદ્ધિશાળી માણસ છે કોઈથી કોમ્પિટિશનમાં આવતો જ નથી ખબર છે કોકને થકવાડીને આપણે શું કામ છે ખુદ થાકી જાઓ તો મહેશભાઈ સોલંકી કહું પધારો બાપ અને આવો અને કોક દી ઘરે આવજો નાવા